આગળ વધી અમરેલીથી વિગતો મળી રહી છે કે જ્યાં શેત્રુંજી નદીમાંથી બેફામ રેતી ચોરીનો મામલો સામે આવ્યો છે. જીરા ગામના મહિલા સરપંચે રેતી ચોરી અંગે કલેક્ટરને પત્ર લખ્યો હોવાની જાણકારી છે. રેતી લઈને પસાર થતા ડમ્પરથી ગામમાં નુકસાન થતું હોવાનો પત્રમાં ઉલ્લેખ છે. રેતી ભરેલા વાહનોથી ગામમાં ગટર લાઈન અને રોડ તૂટ્યાની પણ ફરિયાદો ઉઠી છે. પમોદરા જીરાથી આંબા રોડ થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો હતો. રેતી લઈને પસાર થતા ભારે વાહનોને કારણે આ રસ્તો બિસ્માર બન્યો છે. સરપંચે રેતી ભરેલા વાહનોના સીસીટીવી સાથે તેમણે રજૂઆત કરી છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કેટલાક સીસીટીવી ફૂટેજની સાથે સરપંચ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. સરપંચનું કહેવું છે કે રેતી ભરેલા ભારે વાહનોને કારણે ગામમાં નુકસાન થાય છે. રસ્તાઓ કે જે નવા નકોર હોય, જેને તાજેતરમાં જ બનાવવામાં આવ્યા હોય, ત્યાં પણ રસ્તા તૂટ્યાના કે પછી ગટર લાઇન કે અન્ય લાઇન તૂટ્યાના સમાચારો સામે આવતા રહ્યા છે, ત્યારે તેને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગામમાં નુકસાન થાય છે રેતી ભરેલા ભારી વાહનોથી. આપણી સાથે ત્યાંના સરપંચ જોડાઈ ગયા છે દક્ષાબેન ફોન લાઈન પર. દક્ષાબેન, શું રજૂઆત તમે કરી છે? કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ આ જ્યારે ભારે વાહનો પસાર થાય છે ત્યારે ગામમાં થાય છે? અમારી આ શેત્રુંજી નદી છે, જે સાવરકુંડલા તાલુકાના જીરા ગામે આવેલી છે. અમારા ગામથી 3 કિલોમીટર દૂર છે. ખૂબ જ ડમ્પરો રેતી ચોરી કરી રહ્યા છે, અમારા રોડ રસ્તાઓ તોડી નાખ્યા છે. અત્યારે અમારા ખેડૂતોને પણ જે બળદ ગાડી લઈને જવું હોય તે પણ બહુ જ હાલાકી પડે છે ચલાવવામાં. અમે અનેકવાર રજૂઆત કરી છે, લેખિત અને મૌખિક, પણ એનો કોઈ જવાબ અમને મળ્યો નથી. તો હવે શું રજૂઆત છે દક્ષાબેન તમારી? જો આટલી બધી સમસ્યા છે તો હવે રજૂઆત શું રહેશે અત્યારે આ તબક્કે? અત્યારે તો હું હાલમાં શેત્રુંજી નદીમાં જ છું, અહીંયા જ આવી છું સ્થળ ઉપર જ. ઓકે. અને વાહનો પણ ચાલુ જ છે, અને જો એવું મને લાગશે તો હું ગામની મહિલાઓને અહીંયા લઈ અને હું ખુદ મહિલા સરપંચ તરીકે હું રેતીની રેડ હું ખુદ પડાવીશ. ઓકે, આભાર દક્ષાબેન અમારી સાથે જોડાવા બદલ. તો સરપંચ કહી રહ્યા છે કે તેઓ જો જરૂર પડી તો અને મહિલાઓને પણ એકઠી કરશે અને આ મામલે યોગ્ય રજૂઆત કરશે. અત્યાર સુધી વારંવાર અલગ અલગ જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી તેવું સરપંચનું કહેવું છે.